કચ્છની ઓળખ ધરાવતો માલધારી સમાજ હાલ મુશ્કેલીમાં મુકાયો છે, કારણ કે ઘાસચારાની અછતના કારણે પોતાના પશુઓને જીવિત કેમ રાખવા તેમની સામે એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં પશુઓ હોવાથી આ લોકો તેમને ઘાસચારો પૂરો પાડી શકે તેમ નથી, ત્યારે તેમને એક જ સવાલ થઈ રહ્યો છે કે પોતાના પશુઓની ભૂખને કઈ રીતે સંતોષવું. વરસાદ ન પડતા ઉડી રહી છે ધૂળની ડમરીઓ. ઘાસ વગરના મેદાનમાં વલખા મારતા પશુઓ. પશુઓના પેટ ભરવા હિજરત કરવા મજબૂર માલધારીઓ. ઘાસચારો તો છે પણ આપવામાં આવતો નથી. વરસાદ ખેંચાવાને કારણે સૌથી કફોડી સ્થિતિ થઈ રહી હોય તો તે છે કચ્છના માલધારી સમાજની. કચ્છના અનેક ગામડાઓમાં વસતા માલધારી સમાજની પરિસ્થિતિ વિકટ થઈ ગઈ છે. વરસાદ ન થવાના બર્નના 2,12,000 હેક્ટરમાં ફેલાયેલા ઘાસના મેદાનો પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ઘાસના ઉગતા માલધારી સમાજને સૌથી મોટી ચિંતા સતાવી રહી છે કે તેઓ પોતાના પશુને શું ખવડાવશે, ને આ ચિંતામાં તેઓ પોતાના પશુઓ સાથે હિજરત કરી રહ્યા છે. ભુજની બાજુમાં અહીંયા ઘાસ છે, પાણી નથી પીવાનું ને ચરવાનું કાંઈ નથી, અને સરકાર તો કાંઈ પૂછા કરતી નથી, ને હવે વરસાદ તો થયો નથી, પછી કાંઈ છે નથી, પાણી પીવાનું નથી, તો ચારો તો બાકીની વસ્તુ છે. હવે ભુજની આજુબાજુ વાડી વિસ્તારમાં ક્યાંક લઈ જઈએ કે અમારા ગામથી માલધારીઓ બહુ હિજરત કરવા માટે તૈયાર થઈ ગયા છે. બરાબર અડધો ગામ ખાલી થઈ ગયો છે, અડધો માણસો છે. એ બિચારા લોકો જે બેઠા છે એના ખાતે ગાડીનું કોઈનું ભાડું નથી, બરાબર નથી, એને ઘાસ મળતું. હવે માલધારીઓ રાહ જોઈને સરકારની બેઠી છે કે સરકાર ક્યારે અમને આપે છે. સરકાર જ્યારે પણ કોઈ પગલો લેશે ત્યાં સુધી માલધારીનો માલ મરી જશે. ઘાસચારાની અછતને કારણે માલધારી પોતાના પશુઓના પેટ નથી ભરી શકતા. માલધારીઓનું કહેવું છે કે અમે ભૂખ્યા રહીશું તો ચાલશે, પણ અમારા પશુઓને ભૂખ્યા ન રહેવા દો, કારણ કે ભૂખને કારણે ઘણીવાર પશુઓ માલધારીઓના કપડાં પણ ખાવા લાગી જાય છે. પેટમાં ના હોય તો પાણી ક્યાં મળે? તો પાણી આપણે રોટી ખાય તો પાણી પીવે, રોટી ન હોય તો આપણે પાણી પીવે. ઢોરા આખો દિવસ જંગલમાં લાકડા ખાવે, પછી પાણી ક્યાં પીએ? પાનનો અડધો ટેકર આવે કે ટાંકામાં એક કલાક આવે, પછી પાણી નથી આવતું. પશુઓ માટે જે ઘાસ મળે છે તે ઘાસ કચરા જેવી હોય છે, છતાં આવી ઘાસ પશુઓને ખવડાવવા માટે તેઓ મજબૂર થયા છે. ઘણીવાર ઘાસચારોને પાણી ન મળવાને કારણે તેમને હિજરત કરવી પડે છે. પોતાના પશુઓ માટે એક ગામથી બીજે ગામ ભટકવાને કારણે તેમના બાળકોના અભ્યાસને પણ અસર પડે છે. 40 કિલોમીટર દૂર જે આ ઘાસ, અહીંયા જે ભાજપ સરકાર, જે ભાજપ કહે છે કે અમે વિકાસ વિકાસ, શું વિકાસ કરે બન્નીમાં? અમે ગરીબ માણસ જે અત્યારે ડોકાર વર્ષ પડ્યો, કાંઈ પાણી નથી મળતું. એક તો ટાઈમ ઉપર અહીંયા બન્નીમાં પાણી નથી મળતો, બીજો ઘાસ તો મળતો જ નથી. અમે ક્યાં જઈને આ કચરો અમારી ભેંસો માટે? બન્નીની ભેંસીઓ જે અત્યારે ઇન્ડિયામાં નંબર 11મે નંબર સ્થાન પર છે, તો આને ઘાસ નથી મળતો. અમે કેટલા હેરિયાન થઈ ગયા સાહેબ, આ ઘાસ તમે જો કચરો. ગોરેવાલી સ્થિત વન વિભાગના ઘાસ ડેપોમાં 50,000 કિલો ઘાસ ઉપલબ્ધ હોવા છતાં વિતરણ નથી કરાતું. એટલું જ નહીં, સ્થાનિક પંચાયત હસ્તકના ઘાસ પ્લોટમાંથી ગત વર્ષે 7,000 કિલો ઘાસ કાપી સંગ્રહી રાખેલું છે તે પણ મળતું નથી. જ્યારે 24 કલાકે પડતાળ કરી ત્યારે આ માલધારીઓ પાસે ઘાસ પહોંચ્યું હતું, ને પોતાના પશુઓ માટે ઘાસ આવતા માલધારીઓના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો. અત્યારે શક્ય હોય એટલું વધુ ઘાસ આ વિસ્તારમાં આવે એવા પ્રયત્નો ચાલુ છે, અને લગભગ 2-3 દિવસમાં પરિસ્થિતિ સારે પડી જશે. કોઈ તપાસ કરવા આવે ત્યારે આ પશુઓ સુધી ઘાસચારો પહોંચાડવામાં આવે છે, ત્યારે આશા રાખીએ કે સંગ્રહી રાખેલો ઘાસચારો આ પશુઓને મળતો રહે તો તેમને હિજરત કરવાની ફરજ ન પડે, ને તેઓ પોતાના પશુઓની ભૂખને સંતોષી શકે. રાજેન્દ્ર ઠક્કર સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, કચ્છ.